હવે મંદિર બનાવવાનું તો નક્કી થયું, પણ આખું પ્લાનિંગ સ્વામીજીના પોતાના જ આખા મગજમાં હતું. એનું વિઝ્યુલાઇઝેશન સ્વામીજીને એકને જ હતું. સ્વામીજીનો એવો સંકલ્પ હતો કે બે માળનું મંદિર કરવું અને નીચે બેઝમેન્ટ કરવું, કારણ કે જમીન ખાડાવાળી હતી એટલી બધી પૂરણી તો ના થઈ શકે, પણ નીચે એક બેઝમેન્ટનો માળ લઈને પછી ઉપર એની પ્લિન્થ લેવલ આવે ત્યાંથી પહેલાં માળે ગુરુ પરંપરા શાસ્ત્રીજી માની યોગી માની મૂર્તિઓ પધરાવવી દેરીમાં, આરસની દેરીમાં, અને ઉપર ઠાકોરજી, એમાં મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને એમની બાજુના જમણા ગોખમાં ધામધામી મુક્ત અને ડાબા ગોખમાં ગર્ભગૃહમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ પધરાવી એવો સ્વામીજીએ સંકલ્પ વિચારી રાખ્યો છે. અને નીચે આરસની દેરીમાં શાસ્ત્રી માની યોગી માની પૂરા કદની એથી પણ મોટી સહેજ મોટી ભવ્ય મૂર્તિઓ પધરાવી અને પૂજા પ્રતિષ્ઠા આરતી થાળ મહાપૂજા ઉત્સવો અન્નકૂટ બધું જ ઉપર જેમ ઠાકોરજીને થાય એવી જ રીતે નીચે થાય અને ધૂન ભજન બી થાય, પ્રદક્ષિણા પણ થાય એવું સ્વામીજીએ વિચારી રાખેલું. હવે આ એટલી અદ્ભુત વાત હતી કે આમાં ગુરુભક્તિ પણ અદા થાય અને પ્રભુ ભક્તિ પણ અદા થાય, કે ઠાકોરજીના ચરણાવિંદમાં નીચલે માળે ગુરુજનો, એટલે સ્વામી સેવક ભાવનો જે અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયનો કે જે તત્વજ્ઞાનનો ફિલોસોફીનો સિદ્ધાંત, સ્વામી સેવક ભાવનો મુખ્ય સિદ્ધાંત કે ઠાકોરજી સમાન સ્થાને ગુરુજનો નહીં પણ ગુરુજનો નીચે, પણ એવી જ ભવ્યતા, એવો જ સરસ માહોલ અને આખો હોલ એવી રીતે બનાવવો એ સ્વામીજીએ વિચારી રાખેલું. મંદિર માટે હવે આર્કિટેક્ટ જોઈએ, સોમપુરા જોઈએ, અમે બધા નાના નાના અમને તો આ લાઈનની કાંઈ ખબર જ નહીં. આ બધું સ્વામીજીએ જ શોધ્યું. મહેન્દ્રભાઈ સુથાર આપણા સત્સંગી હતા નડિયાદમાં, આર્કિટેક્ટ હતા, એમને બોલાવ્યા, એમને કહ્યું કે આપણે આવું એક મંદિર કરવું છે, તમે પ્લાન કરો. હવે સ્વામીજીની ભાવના કેવી છે, એની ગુરુભક્તિ કેવી છે, જો વિચારીએ આપણે કે મંદિર કે પ્લાનિંગ એવું કરો, એક બેઝમેન્ટ બનાવો કે, અને બેઝમેન્ટમાં અમે અમારું રસોડું કરશું, જમશું, આનંદ કરશું, અને અમારું અનાજના કોઠારો નીચે ઠંડકમાં રહેશે એટલે અનાજ બગડશે નહીં. પછીના ફ્લોર પર કે હોલ રાખો જ્યાં અમારી સભા થશે, અને કે મારી ઈચ્છા એવી છે કે શાસ્ત્રીમાન યોગીમાનની પૂર્ણ કદની મૂર્તિઓ અત્યારે આપણે પધરાવી છે. અત્યારે તો આપણી પાસે વ્યવસ્થા નથી, ને તો મારો સંકલ્પ છે કે સોનાની મૂર્તિ આ પુરુષોની મારે પધરાવી છે. સ્વામીજીનો તે વખતે એવો સંકલ્પ હતો. ભવિષ્યમાં મહારાજ કે મુક્તો થકી થશે પૂરો સ્વામીજી કે, અને ઉપર કે આપણે ઠાકોરજી પધરાવશું એમ ગ્રાઉન્ડ બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર એવું મંદિર બનાવો. મહેન્દ્રભાઈએ પણ બહુ વિશાળ સરસ આર્કિટેક્ચર કરીને સરસ મંદિર બનાવ્યું, પ્લાનિંગ કર્યું. આ મંદિરની શરૂઆત થઈ ત્યારે નકશા બનાવ્યા ત્યારે વિઠ્ઠલદાસે કોઠારી સ્વામીને પૂછ્યું કે આ નકશો જોતા હોય એવું લાગે છે કે આની અંદર કરોડો રૂપિયા હોય ત્યારે આ મંદિર આવું મોટું બંધાઈ ગયું છે, એટલે તમારી પાસે કેટલા રૂપિયા છે? તો કોઠારી સ્વામીએ કહ્યું કે મારી પાસે તો 247 રૂપિયા છે. પછી કોઠારી સ્વામીજીને કહ્યું કે સ્વામીજી વિઠ્ઠલદાસ આવું કહે છે કે કરોડો રૂપિયા હોય ત્યારે આ મંદિર બંધાઈ ગયા છે, 247માં તો કશું ના થાય કહે છે. એટલે સ્વામીજીએ ત્યારે આશીર્વાદ આપેલા કે તમારું બિલ ક્યારેય નહીં અટકે, ભલે લક્ષ્મી નથી પણ નારાયણ તો આપણી સાથે છે, કે તમારું બિલ ક્યારેય અટકશે નહીં કહે છે. સ્વામીજીને એક ભરોસો લૌકિક દ્રષ્ટિએ કહીએ તો એક વિશ્વાસ હતો કે ઠાકોરજીનું કામ કરીએ છીએ, મહારાજ આપણી સાથે છે, યોગી બાપા આપણી સાથે છે, એટલે લક્ષ્મીને લઈને મંદિરનું કામ એક દિવસ બંધ નહીં રહે. મને ભગવાન સ્વામિનારાયણને બાપામાં બહુ વિશ્વાસ છે અને આપણે એમને માથે પડીને જીવવાનું છે, મારે જીવવાનું, તમારે બધા સંતોએ આપણે આ જ કરવાનું છે કે
ને સ્વામીજી આ ટ્રેનિંગ પણ આવું બધું કરતાં કરતાં આપતા ગયા અમને બધાને, કે ભગવાનને માથે પડીને જીવતા શીખો એમ. આજ દિન સુધી જ્યારથી પાયા નાખ્યા ત્યારથી અત્યાર સુધી કામ અટક્યું નથી. એટલે એ પછી મંદિરનું ખાતમુહૂર્ત ક્યારે કરવું? તો સ્વામીજીને કાકાજી માટે ખૂબ પૂજ્યભાવ, પહેલેથી જ ખૂબ જ પૂજ્યભાવ હતો. એટલે સ્વામીજી કહે આપણે 3 ફેબ્રુઆરીના દિવસે ખાતમુહૂર્ત કરીએ. એવી રીતે આખું પ્લાનિંગ નક્કી થયું અને એ દિવસ નક્કી થયો. તે દિવસે 3 પ્રોગ્રામ હતા. પહેલું તો કાકાજીનો સ્વરૂપાનુભૂતિ દિન, 28મો સ્વરૂપાનુભૂતિ દિન હતો. બીજું મંદિરનું ખાતમુહૂર્ત, અને ત્રીજો સ્વામીજીએ ભક્તિપ્રિય સ્વામી અને અક્ષરપુર સ્વામીને આ દિવસે ભાગવતી દીક્ષા આપેલી. હરિસ્મૃતિ એટલે ત્યારે ગેસ્ટ હાઉસ તરીકે લીલાવતી મુનશીની સેવા કાકાજી લાવ્યા હતા અને એનું ઓપનિંગ પણ એ જ દિવસે કરેલું છે. એટલે ચાર પ્રોગ્રામ એક સાથે કરેલા છે. મા પૂજામાં ગુણાદિત પુરુષો સ્વામીશ્રી, કાકાજી, પપ્પાજી, અક્ષરબિહારી સ્વામીજી સાહેબ, હરિભાઈ સાહેબ, બધા જ ગુણાદિત પુરુષો સાથે હતા. અને વડીલ હરિભક્તોમાં યોગી ડિવાઇન સોસાયટીના પ્રમુખ સોમભાઈ મામા અમદાવાદ, રાજકોટથી ચંદારાણા સાહેબ, સોખડા ગામના ડાયાકાકા અને 4-5 વડીલો, ગુજરાતના મિનિસ્ટર શ્રી શંકરસિંહભાઈ, બધાની હાજરીમાં દાસ સ્વામી અને ત્યાગલો સ્વામીએ સરસ મહાપૂજા કરી અને ખાતમુહૂર્તની વિધિ કરાવી. મા પૂજામાં ઈંટોનું પૂજન કરાવડાવ્યું. એમાં શિલાન્યાસ વિધિ જે કરી છે એની અંદર પંચરત્ન પણ નીચે મૂકેલું છે અને મોટો કળશ જેને કહેવામાં આવે કે જેની અંદર પંચરત્ન પાણી ભરી અને નીચે પાયામાં ડબાવેલો છે અને એની અંદર સ્વામીજીએ જે પહેલી જે ઈંટોનું જે પૂજન કર્યું હતું અને કોઠારી સ્વામીજી સ્વામીજીને ઈંટ આપે છે અને એ સ્વામીજીએ 5-6 ઈંટ મૂકી અને સૌથી પહેલાં ચાંદીના લેલાથી સ્વામીજીએ જેને કહે કે ચંત્રની શરૂઆત કરી છે.
અને એ દિવસે શિલાન્યાસ વિધિ પછી સાક્ષાત્કાર દિનની સભા પણ કરેલી છે. એ સભાની અંદર ડેકોરેશન ઘનશ્યામ સ્વામી, માધવ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી અને ભગવત સ્વરૂપ સ્વામીએ બધાએ હળી મળીને ભેગા મળીને કરેલું છે. સાડીઓનું ડેકોરેશન કરેલું છે. સ્વામીજી કહે કે આપણે જમાડવા છે સરસનું જલેબી અને બુંદી અને ગાંઠિયા. હવે એ જમાડામાં કેટલા ભયંકર દેશકાળ. અને સ્વામીજી આટલા બધાને જલેબી અને બુંદી ખવડાવવાની વાત કરી, એનું કેવું ભક્તિનું દર્શન કરાવ્યું. કેટલી ભક્તિ! હજી તો 13 હાંડે ને 70 તૂટે એવી તો પોઝિશન, પણ સ્વામીજી ભક્તોને જમાડવા માટે કે એને માટે સ્વામીજીને કશું ક્યારેય કશું જ ન દેખાય. ભક્તો આવે એને બસ આનંદ કરાવવાનો. સ્વામીજી કે આપણે એવું કર્યું, માણાવદરથી પૂજ્ય દાસ બાપા પ્રભુદાસભાઈ ઝાટકિયા એને સ્પેશિયલ સ્વામીજીએ બોલાયેલા. દાસ બાપા એટલે ખૂબ જ ભક્તિનું સ્વરૂપ, ખૂબ શ્રદ્ધાનું સ્વરૂપ. જલેબી પોતે જાતે બનાવી. અત્યારે જે જૂનું રસોડું છે અહીંયા હરિધામમાં, ત્યાં શેડ બાંધ્યો હતો ને ત્યાં જલેબી અને ગાંઠિયા બનાવ્યા. અત્યારે ટિફિન બનાવે ને એમાં પહેલી જ ભઠ્ઠી કરી અમે, મુહૂર્ત જ ત્યાં થયું જલેબીનું. હું આયકા કરું લોટી કે 5 માણ હાથો તો કઈ ખૂટે, 5000 માણસની જલેબી. ને સ્વામીને જોઈ કેવી પાછી એક ધારી ભરી ટનાટન. એ સાંજે 9:30 ચાલુ કર્યો, એ સવારે 9 વાગ્યા લગી ચાલુ રહી. લઈએ ખૂટો 5 માં લોટ, 45 ચોકે જલેબી, 44 ચોકે થઈ છે. પહેલું મંદિર થતું હતું એટલે ભક્તોએ સ્વામીજી એટલો બધો ઉમંગ પહેર્યો હતો, એટલો બધો આનંદ, એટલો બધો ઉમંગ પહેર્યો હતો, તે ન ભૂતો ન ભવિષ્યતી. તે જે સ્વામીજી રસોઈ બનાવવાની સંખ્યા કહી હતી એના કરતાં પણ રસોઈની સંખ્યા ડબલ થઈ ગઈ. પણ મહારાજની સ્વામીજીની કૃપાથી બધું સરસની રીતે જલેબી ગાંઠિયા બધું જમાડી ગયું, પીરસાઈ ગયું. સભા જે કરી એમાં મંદિરનું પહેલું જ મંદિર હતું અને ભક્તોને પણ એટલો જ ઉમંગ હોય, સંતોને ઉમંગ હોય, એટલે એટલા બધા ભક્તો આવેલા. બાપા સદામ ગયા પછી સુરત કરીને પહેલું મંદિર, અને ભક્તોને એટલો બધો ઉમંગ હતો કે હજારો હરિભક્તો દર્શન અને આ લાભ લેવા માટે ઉમટેલા. દરેકના હૈયાને વિશે એટલો બધો ઉમંગ હતો કે આ અવસર આપણા જીવનમાં ક્યાંથી. એટલે 10,000 જેટલા ભક્તો તે દિવસે લાભ લીધો હશે. સભામાં પણ સ્વામીજી, કાકાજી, પપ્પાજી બધા ખૂબ વરસેલા, પરાવાણી અદ્ભુત વહાવેલી અને એવા અદ્ભુત આશીર્વાદ આપેલા કે ભૂલી જો કોઈ બી માણસ અહીંથી પસાર થશે આવતા કે જતા રસ્તામાંથી, ઇવન આકાશ માર્ગે કરીને પક્ષીઓ પણ પસાર થશે આ જગ્યા ઉપરથી, તો એને પણ મહારાજ પોતાના ધામમાં બેસાડશે એવા આશીર્વાદ એ વખતે ત્રણેય ગુણાતીત પુરુષો વર્ષાવેલા. તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા ભગવત સ્વરૂપ પરમ પૂજ્ય કાકા, પૂજ્ય પપ્પાજી, પૂજ્ય અક્ષય સ્વામીજી, પૂજ્ય સંતો સાહેબ ભાઈ કાંતિ કાકા શર્માજી, મામા, માન્ય મહેમાન પૂજ્ય શંકરભાઈ, અત્રેનો સમગ્ર મુક્ત સમાજ, 3-4 પ્રસંગો આજે આપણે ભેગા ઉજવી લીધા. હું ગામે ગામ જઉં છું મંદિરના ખરડા માટે, સામાન્ય વિચરણ તો હોય જ. હરિભક્તોની જ્યાં ભાવના ને દિલ અમે એવું જોઈએ છે. કોઈ વ્યક્તિ એમ નથી કહેતી કે સ્વામી મારે આટલું આપવું છે, પણ એક સમજણનો વિકાસ એવો સરસ થયો, તમારું છે તમે લઈ લો. આજના મંગળકારી શુભ અવસરે આપણે એક સંકલ્પ લઈને જવાનું છે, આપણાથી કાંઈ થઈ શકે એમ છે નહીં. શેક્યો પાપડ ભાગી શકાય એવી અવસ્થા નથી. હાડકાને ચામડાની આંખ પવિત્ર થાય એવી છે નહીં. લોહિયાળ એવું મન તદ્દન પ્રભુમાં બને એવું છે નહીં. જંગલિયા ચારે બાજુ છે, ચારે બાજુ જોઈને આ છે કળિયુગ. એ કળિયુગમાં સત્યુગ સ્થાપવો છે, 20 શતાબ્દી મહાસ્થવ. મારી એક ભાવના છે, મેં એક સંકલ્પ કર્યો છે, આજે એક મંદિરની શિલારોપણ વિધિ થઈ,
મંદિરનું કામકાજ સહજ શરૂ થશે. એ મંદિર મેં પૂરું કરીશું દ્વિશતાબ્દી મહોત્સવમાં. એટલે બે વર્ષ પછી ચૈત્ર સુધી એ નામ મહારાજના એ પ્રાગટ્યના દિવસે આપણે અહીંયા ધામધૂમથી એ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કરવો છે. એ સાથોસાથે એક ભાવના છે, એ સંકલ્પ તો મહારાજ શાસ્ત્રીમાં ને યોગી મહારાજ કાકા અને પપ્પા જેવા પુરુષોના સંકલ્પે પૂરો થશે. પણ મારી એક બીજી ભાવના એવી છે કે જો આ એક મંદિર થઈ રહ્યું છે એની સાથોસાથ આપણે ભગવાનના નિર્મળ સંતની સાથે એક એવો સંબંધ દ્રઢ કરી લો જેના ફળ સ્વરૂપે આપણે સર્વ પ્રકારે સુખી થઈએ, કોઈ પણ જાતની બીમારી ન જોઈએ, ન જોઈએ દેહની, ન જોઈએ ધનની. હિન્દુસ્તાનમાં 52 કરોડ માણસને દેવું છે. ધન્ય ઓ સહજાન સ્વામી એને 3 મોટા જોરદાર વરદાન આપી દીધા. અંતવસ્થાએ દર્શન દઈને તીરી દઈશ, કોણ કહી શકશે? કરોડ વિશેનું દુઃખ આવવાનું મને આવો મારા હરિભગતને નહીં. સાત દુકાળ પડે અણદોતને વેર નહીં. વિધાત્રીના લેખ પર મેઘ મારે એવા ભગવાનના નિર્મળ સંતો પૃથ્વી પર અખંડ રાખીશ એવા આશીર્વાદ પ્રભુએ આપ્યા. એ આપણને એવો શુભ અવસર છે. તો આજના એક મંગલકારી શુભ અવસરે આપણે સૌએ એવો એક સંકલ્પ કરીએ કે ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી. મૈત્રી શબ્દ બહુ સામાન્ય ને સારો લાગે છે, અઘરો. મૈત્રી એટલે એકબીજામાં રસ બસતા. મૈત્રી એટલે એ વગર બીજી કોઈ વાલી ચીજ નહીં. મૈત્રી એટલે સુખ દુઃખના ભાગીદાર બનવાની ભાવના. આવા પવિત્ર સંતની સાથે એવી કોઈક રસ બસતા અથવા આપણે જો એના જીવનમાં આપણા જીવનમાં જો એને ખરેખર સ્થાન આપીશું આપણું હૈયું મંગલકારી બને. આ મંદિરની સાથોસાથ આપણા ઇન્દ્રિયો અંતર્ગતના પ્રવાહો બદલાય. આ મંદિરની સાથોસાથ હૈયાના ભૂરા કાંઠો ઉલેચીને બહાર આવે. આ મંદિરની સાથોસાથ આપણું ચૈતન્ય મંદિર પૂરું થાય. આ મંદિરની સાથોસાથ એ સહજાનની રસગન મૂર્તિમાં અખંડ રહેતા થઈ જઈએ એવી એક પ્રાર્થના આમાં પુરુષોને હું કરવાનો છું, હમણાં જ કરું છું. કે આવો એક શુભ અવસર છે. કળિયુગમાં સતયુગ પ્રભુ સ્થાપવાના છે જ, એનો સ્વધર્મ છે. મધ્યના 13ના સંકલ્પ સાથે સહજાન સ્વામી પૃથ્વી પર આવ્યા છે. નહીં હોળી, નહીં દિવાળી, નહીં માન, નહીં અપમાન, નહીં સુખ, નહીં દુઃખ, એથી એક પરની અવસ્થા. એ અવસ્થા છે ચિદાકાશની. એ અવસ્થા છે સત્યમ શિવમ સુંદરમની ભાવનાની. એમ આપણે બે નિયમ લેવા છે કે આવા પુરુષની સાથેનો એક સંબંધ દ્રઢ થાય, નજીક આવીએ ભગવાનને. એક છેલ્લું રહસ્ય હું કહી દઉં કે ભગવાન કોઈના સૌંદર્ય સામે જોતા નથી. ભગવાનને કોઈની સમૃદ્ધિની પડી નથી. ભગવાન કોઈના સુખ સમૃદ્ધિથી રાજી થાય એવા છે નહીં. બ્રહ્મા ભગવાનને એવા આનંદ બ્રહ્મા નહીવત લાગે છે. ભગવાન નિરંતર એક ચીજ જોયા કરે છે, મારું અને તારી વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું, મારા અને તારી વચ્ચેનો અંતરાય કેટલો ઓછો થયો. આ પ્રભુ 24 કલાક જોયા કરે છે. તો આપણે આજે અહીં આવ્યા છીએ, આપણી ફરજ છે કે જેમ જેમ આપણી અને એની વચ્ચેનું કોઈક અંતર છે, કોઈક અંતરાય છે, એને ઓછો કરીએ. બીજી વાત, સાથોસાથ આપણે બધા એક બાપના દીકરા છીએ. સુહૃદ ભાવથી જ ઉઠાવ લેવો છે, પ્રેમથી જ ઉઠાવ લેવો છે, એક રૂચિથી ઉઠાવ લેવો છે. જેનું સારું એ આપણું. અક્ષરજી સ્વામી પપ્પાજીએ કહ્યું એમ, એ ખટપટ, એ માથાકૂટ, એ ટીકા ચર્ચા નવરા તો જય સ્વામિનારાયણ યોગી મહારાજ ઘણી વાર કહેતા કે રાવણને એક ગ્રહ વર્ગ્યો તો જય સ્વામિનારાયણ બનોજ બધું ખતરનાક રીતે ખલાસ થઈ ગયો. નવરાને તો 9 ગ્રહ, ચારે બાજુથી માથાકૂટ, આજ ચોરે ચૌરે બેઠા હોય તો ફલાનું ને ઠીકનું, બીજું કાંઈ મળે નહીં. આપણી વાણીમાંથી કોઈની ટીકા, કોઈની ચર્ચા, કોઈની ઉપેક્ષા, કોઈની માથાકૂટ, કોઈની ખટપટ કદાપી બી ગ્રામ કથાવાળાના ત્રિકાળમાં ન નીકળે. બે વસ્તુ અંતર ઘટાડીએ, બીજી વસ્તુ સુહૃદ ભાવથી ઉઠાવ લઈએ, સત્સંગમય જીવન જીવીએ. આ ભાવના સહિત જઈશું. મને વિશ્વાસ છે કે દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે બહુ પ્રેમથી આનંદ કિલોલ કરતા હઈશું. મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠાની સાથોસાથ આપણા હૈયાની વિશે કોક અસ્ખલિત અવર્ણનીય અપાર એવા અપરિમિત આનંદમાં પ્રભુ લઈ જશે. આવી ભાવના સાથે તમે વિરમજો. મહારાજને સ્વામી, શાસ્ત્રીમાં ને યોગી મહારાજ, કાકા ને પપ્પા જેવા પુરુષો મારો આ સંકલ્પ સિદ્ધ કરે એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજને છે. પછી દીક્ષા આપીને પછી થોડાક દિવસો થયા હશે, તે વખતે ત્યાં આગળ સંતોને પ્રોબ્લેમ ચાલતા હતા એટલે મને ઇનસિક્યોરિટી ફીલ થવા માંડી કે યોગીજી મહારાજ એમને સાધુની દીક્ષા આપી
અને બાપા તો આજે સ્વધામ જતા રહ્યા, પણ આમના બનાવેલા સાધુ છે એની પરિસ્થિતિ આવી થાય છે તો કદાચ આપણે તો સાધુ થઈએ પછી પાછલી એજમાં અહીંયા પણ આવું કંઈ થાય તો આપણું શું થશે? કે આપણો નેચર જ નથી લડાઈ કરવો, ઝઘડો કરવો, એવો કોઈ નેચર જ નથી, કોઈની જોડે માથાકૂટ કરવી કોઈ એવો નેચર નથી. તો કે હું શું કરીશ? તો એના વિચારમાં ને વિચારમાં મને અસલામતી ફીલ થવા માંડી અને ચિંતા થવા માંડી. પણ મેં કહ્યું સ્વામીજીને ક્યારે કહું? આવું કેવી રીતે કહેવાય કે તમે નહીં હોવ તમારું શું થશે એમ, કે આવું કંઈ અહીંયા કંઈ થશે ને તમે કંઈ નહીં કરી શકો તો શું થશે એમ, આવું બધું વિચારો આવે મનુષ્યના સ્વભાવને લીધે. એટલે પછી તે વખતે મેં કહું કહેવાય એવું નથી એમ, કોઈને કોને કહીશ એમ. તે સ્વામીજી પધાર્યા, તે સ્વામીજી બપોરે આરામ ત્યાં રૂમમાં કરવાના હતા, 5 નંબરની રૂમમાં. એટલે તે પેલી આગળ છે ને VIPની રૂમ હતી, મહેમાનો આવે ત્યાં જમાડતા બધે, અને પાછળ દરજીનું, પેલા હસમુખ દરજીનું મશીન રહેતું ને એ થતું હતું, અને એ ડિપાર્ટમેન્ટ બી અમારા અંડરમાં જ આવતું હતું. શ્વેતસ્વાઈ ગાદલા ગોધરા ત્યારે શ્વેતસ્વાઈ પાસે નહોતા, અમારી પાસે હતું. તો એ વખતે એ રૂમ આખી સાફ કરીને સ્વામીજીને નીચે આસન કરેલું, એ પ્રભુ સ્વામી સેવામાં હતા. તો સ્વામીજી કે પ્રબોધ, મને કે તો અહીંયા અંદર આવો, અંદર આવે પછી પ્રબોધ તો પાણી લેવા. એ પ્રબોધ સ્વામી પાણી લેવા ગયા, સ્વામી મને કે દરવાજો બંધ કરી દે. એ દરમિયાનમાં સ્વામીજી પથારીમાં નીચે આડા પડી ગયા હતા. પછી સ્વામી મને નજીક બોલાવ્યો, પછી એમનું મારું માથું લીધું અને પછી એમની છાતી પર મૂક્યો, અને પછી માથા પર હાથ ફેરવતા કહેતા હતા, ચિંતા ના કરતો હા, આ બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં 2 જ જણ છીએ સ્વામી, કે 2 તત્વ છે, એક હું અને બીજો તું. એ હું તું 2 જ કીધું ને, એ જ સેકન્ડથી વિચાર જતા રહ્યા કે હવે મને કશું જ ના થાય, કે શું થશે, કેમ થશે, કે અત્યારથી આજ સુધી કોઈ દિવસ વિચાર જ નથી આવ્યો. મને જ ગયું અંદરથી કે આપણે અક્ષર મુક્ત છીએ અને સ્વામી સ્વયં મહારાજ છે, આ સિવાય દુનિયાની અંદર કોઈ માયા નથી ને કોઈ ત્રીજું તત્વય નથી જે આપણું અહિત કરી શકે. પણ સ્વામીજી આ એક વાક્યની સ્મૃતિ કરી અને આપ્યું. મંદિરનું ખાતમુહૂર્ત 3 તારીખે કર્યું. પછી સ્વામીજી કેટલી સ્પીડથી કામ લીધું છે જો વિચારીએ, એ આખું મંદિર જે કર્યું એમાં મોસ્ટલી પિલર્સ ઉપર ગયું છે આખું, દિવાલ તો ખાલી બહારની સરાઉન્ડિંગ દિવાલ છે જ. એ મંદિરનો સ્પાન ટોટલ ગણીએ તો લંબાઈ 180 ફૂટ અને પહોળાઈ 120 ફૂટ, 120x180 ફૂટનો સ્પાન છે મંદિરનો. એટલો લાર્જ સ્પાન કોઈ જગ્યા મંદિરનો નથી. સ્વામીજીનો પહેલેથી ભાવના આવી ગઈ, કરવું તો અજોડ, એટલે એના બીમ જે ખાડા કરવાના એની શરૂઆત કરેલી સ્વામીજીએ 21-2 ખાતમુહૂર્ત કર્યા પછી 15 દિવસ પછી 20 દિવસ પછી ખાડા ખોદવાના. એમાં 4 મુખ્ય પિલર હતા, એ 4 મુખ્ય પિલર 15x15ના ખાડા કરેલા, 15 ફૂટ પહોળું, 15 ફૂટ ઊંડું, એવા 4 પિલર. એની ઉપર આખા મંદિરનો લોડ લેવાનો સ્વામીજીનું પ્લાનિંગ, અને બાકી બીજા 100 પિલર હતા જે નાની સાઈઝના સિંગલ, એ પિલર બી 5x5ના હતા, 5 ફૂટ પહોળો, 5 ફૂટ ઊંડા. એટલે એ ખોદકામ ચાલુ થયું 21 ફેબ્રુઆરી 1979. પણ જ્યારે મંદિરના પાયા ખોદવાનું ચાલુ થયું, શણગાર આરતી પછી તરત જ અત્યારે જે આપણો જૂના નિર્દેશનો ટેકરો છે ત્યાં આગળ સ્વામીજી ખુરશી નાખીને પોતે સવારના બેસી જતા. સ્વામીજી બેસી જાય એટલે 7:30-8 વાગે લગભગ અમે લોકો બધા જ આવી જઈએ, અને જે તે કંઈ સેવા સંતસ્વામીએ તૈયાર અમારા માટે રાખી હોય, પછી એ ગડારા ભરવાની હોય, ગડારા ખોદવાની હોય, પિલ્લર ભરવાની હોય, સ્લેબ ભરવાની હોય, જે કંઈ સેવા તે જે તે ટાઈમે સંત સ્વામી કે ભાણાભાઈ જે તમારી સેવા તૈયાર રાખી હોય એ સેવા કરવા અમે પહોંચી જતા હતા. એટલે પછી રોજ સવારે, તે વખત તો સવારની સ્થિતિ કેવી હતી કે સવારે ઉઠીને નાસ્તો પાણી કરીને સીધો મંદિરની સેવામાં જ લાગવાનું હોય, ખાડા ખોદવાના હોય કે ગમે તે હોય બધું. મંદિરનું કામ ચાલતું હતું ને એક બાજુ,
સવારે અમને સારામાં સારો નાસ્તો કરાવી દે, તો બે વાગ્યા સુધી તો તમને કંઈ વિચાર જ ના આવે, તગારા ને ઈંટો ને રેતી ચાલુ જોઈએ. બે વાગે દોઢ વાગે જમાડે, પાછા દોઢ કલાક સુવા દે, પછી ચાર સાડા ચાર ચાલુ કરે રાતે આઠ વાગ્યા સુધી. એમાં સ્વાધ્યાય ભજન આવી ગયું, ભજન આવી ગયું, તમે જમીને હોય જ જાઓ, વિચાર જ ના આવે. પાયા ખોદવા માટે મંદિરના અમે સંતો સેવકો બહારથી આજુબાજુના ગામોમાંથી આશોદરથી પામોલથી તે ટાઈમે આ બધા સ્વામીજીના ગોકુળિયા ગામ હતા, ત્યાંથી હરિભક્તો પણ સેવા કરવા માટે આવતા. કનુ કાકા બધા બહેનોને લઈને આવતા, સાધુરામ બેન ને શોભન બેન ને બધા હતા આખું મંડળ. તે કનુ કાકા રાત્રે લઈને આવે તે રાતે 11-12 વાગ્યા સુધી ઈંટો ને રેતી ને બધું ઉપર ચડાવવાનું હોય, એ રાતે એમનું મંડળ ચલાવે. એ લોકો પણ રોડા કોકરેટની સેવા કરતા હતા. એ લોકો રો મટીરિયલ પહોંચાડતા હતા અમારે તગારાથી, એ જે માલ જે તૈયાર થાય એને અમારે પાયાની અંદર એ સપ્લાય કરીને અંદર પાયા ભરવાના હતા. આ બધી સેવાનો મારો ધંધુ બાદ ચાયલા કરતો હતો. તે ટાઈમે જ અમારે સ્વામીજીએ યુવાની જીતાડી દીધેલી, કેમ કે સવારે 8 વાગે તો અમે સેવાની અંદર લાગી જતા અને સાંજના એ સેવા લગભગ 12 કલાક ચાલે, 13 કલાક ચાલે, એનું કંઈ નક્કી નહોતું. સેવા કેટલા કલાક ચાલે એનું કંઈ નક્કી નહોતું, પણ જ્યારે અમે સેવા અમારી પૂરી થતી એટલે અમે જમી અને સૂઈ જતા, અને ક્યારે સવાર થઈ જતી અમને પોતાની ખબર જ નહોતી પડતી. એટલે જે તે ટાઈમે અમારી ઉંમર મધ્યમાં હતી, અમારી ઉંમર આમ યુવાન કાળ અમારો કહેવાય, એટલે જે તે ટાઈમે અમારી સ્વામીજીએ યુવાની જીતાડી દીધી એવું અમે કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. મંદિરના પાયા ખોદતા હતા ત્યારે એક ટ્રેક્ટર સેવામાં હતું, અને અમે બધા છોકરાઓ જે 8-10નું ગ્રુપ થયેલું એ બધા અમે પાયા ખોદવાની માટી લાવતા ટ્રેક્ટરમાંથી, અહીંયાથી ભરતા, આ બાજુથી વડ હતો ત્યાંથી અમે ખોદીને ભરીએ, પછી ટ્રેક્ટર માટી ઠાલવવા આવે અને માટી ઠાલવીને પાછું આવે ત્યાં, એટલે ફરી ભરવાનું ઉનાળાનો ટાઈમ. રાત્રે અમે આ કરતા હતા અને પેલું ગેપ પડે ને તો ઉનાળાનો ટાઈમ એટલે અમે લુંગીઓ અને બંડી બે જ પહેરતા, આમ રોડ પર સૂતા હતા. અને રાત્રે સ્વામીજી વિચરણમાંથી આવ્યા એટલે અમને રોડ પર સૂતેલા જોઈ અને ગાડી આગળ આવીને ઊભી રહી. અને સારા બાપા પી એમને ખબર હશે અહીંયાથી એ બાજુ સ્વામીજીને રિસીવ કરવા આવેલા, આ અહીંયા નજીક જ વડ હતો ત્યાંની આ બાજુ, તો સ્વામીજીને સારા બાપા પગે લાગ્યા. અમે તો સૂતેલા હતા, અમને ખબર નહોતી કે સ્વામીજી આવ્યા છે એમ. પછી સ્વામીજી અમારી પાસે આવ્યા, સારા બાપા બી જોડે હતા, તો સ્વામીજી કહે કે આ કોણ સૂતા છે એમ કે. એટલે સ્વામીજીએ કીધું, સારા બાપાએ કીધું કે સ્વામીજી આ તો વાડીવાળા છોકરાઓ છે. તો કે અહીં સૂતા, તો કે આ ટ્રેક્ટર માટે ભરાય છે. એટલે સ્વામીજી સારા બાપાએ આમ આંગળી કરીને પૂછ્યું કે આ કોણ છે એવું સ્વામીજીએ પૂછ્યું. એટલે સારા બાપાએ આ રીતે વાત કરી, સ્વામીજી તરત જ બોલ્યા આ તો માસ્તર છે કે છે. અમે તો એ વખતે હું FY માં લગભગ FY SY માં સમજો ને, અને સ્વામીજી આવું માસ્તર કીધું તો મને બહુ જ ચીડ ચડે, માસ્તર થવાનું નામ પડે તેથી જ, અને સ્વામીજીએ માસ્તર છે એમ કહી દીધું. હવે સ્વામીજીએ કીધું એટલે સ્વામીજીને તો કશું કહેવાય નહીં. પછી સારા બાપા જોડે હતા એટલે એમને ખબર પડી. ત્યાંથી પછી સત્સંગમાં મારું નામ માસ્તર થઈ ગયું, અને સ્વામીજી મને કાયમ માસ્તર કહીને બોલાવતા એટલે અશોક માસ્તર એવું કહે. એ રીતે એ અમે અહીંયા હતા, પછી અહીંયાની જુદી જુદી સેવામાં રહેતા. હરિધામની અંદર જ્યારે ક્રિયાયોગો સેવાના ચાલતા હતા તે ટાઈમે અમે જૂના મંદિરેથી ટિફિન લાવતા, હાથલારી હતી, હાથલારીની અંદર અમે ટિફિન લાવતા. ધાતુનું બહુ મોટું એલ્યુમિનિયમનું ટિફિન હતું, એ ટિફિન જૂના મંદિરેથી અમે હાથલારી અંદર લાવતા, અને પાછળ એક પિત્તળની બહુ મોટી ગોરી હતી કે જે એને ગામડાની અંદર જે અંદર છાશ બનાવતા એવી મોટી ગોરી હતી, એ ગોરીની અંદર પાણી ભરતા. અત્યારે જે યોગી ટોબેકો કે કંઈક આ સાધુરામ ટોબેકો હતી ત્યાંથી અમારે પાણી ભરીને લાવવાનું, એ પાણી અમારે આખો દિવસ એની અંદર ચલાવવાનું. જમવાની અંદર તો સ્વામીજી કોઈ દિવસ કોઈ જમવાની ખોટ રાખી જ નથી, રોટલી દાળ ભાત શાક સ્વામી જમાડતા, ને સાંજે પણ ખીચડી કઢી શાક જમાડતા હતા. જમવાની અંદર તો સ્વામીજી ક્યારેય કોઈ કસર રાખી જ નથી.